ખાનગી બસ પાર્ક કરનારા સામે લાલાંક કરી છે. મનપાએ ખાનગી એજન્સી પાસેથી વસૂલ્યો 13 લાખ રૂપિયાનો દંડ. ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી વસૂલાયો 13 લાખનો દંડ. બસ ડેપોમાં 4 ખાનગી બસને પાર્ક કરી હતી. અધિકારીને ઘટના સ્થળે બોલાવીને 4 બસ કબજે કરી હતી. 13,17,000 પેનલ્ટી લગાવીને બસને મુક્ત કરી. જે પેનલ્ટી કરવામાં આવી છે 13,17,000 પેનલ્ટી કરીને 4 બસ આપણે રવાના કરી છે. અને આજ પછી એ ડેપોનું વહીવટ અમારું સિટી લિંકના ડેપો મેનેજર પાસે અમે રાખ્યું છે. અને પાછો આ ડેપોને સીલ કરવા માટે એમને જે નોન યુઝ બસીસ ત્યાં છે, જ્યાં સુધી અમારી સાથે જે MOU થયું હતું એનો જ્યાં સુધી હિસાબ ક્લિયર ના થાય ત્યાં સુધી હવે આ બસીસ જે અન્ય બસીસ એમની પોતાની માલકીની જે સુરત મહાનગરપાલિકામાં ચાલતી હતી એ તે સ્થળે અમારે પૂછા વગર લઈ નહીં જઈ શકે, એટલા માટે એ ચાબી અમારી પાસે રાખવામાં આવ્યું છે. આ કંપની જે 300 બસીસનો કોન્ટ્રાક્ટ એમને આ સુરત શહેરમાં સિટી બસનો આપવામાં આવ્યો હતો, 7 વર્ષ પૂર્ણ થયા બાદ એ જે પેલો ડેપો એમની પાસે કાર્યરત હતો અને એ અન્ય બસીસને ત્યાં લાવીને પાર્કિંગ કરતા હતા. CCTVના આધારથી જે 25 જેટલી બસો અવર જવર ત્યાં દેખાઈ એના આધારે અમે એમને પેનલ્ટી કરી છે. બુલેટિનમાં આગળ વાત કરીએ તો તંત્રની અણઆવડત અને લાલિયા